જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં ભગવતે ગાયત્રી માતાનો મહિમા અને તેની પૂજન વિધિ સાંભળશું. જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, જુદા જુદા પદો છૂટા પાડીને ગાયત્રીનો જપ કરવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હોય તો તેનો નાશ થાય છે, અને પાદોને છૂટા પાડ્યા વગર એકદમ સળંગ જપ કરવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. જેટલા જપ કરવાના હોય તેના આઠમા ભાગમાં ગાયત્રીના ચોથા પદનો જપ કરવો ખૂબ જરૂરી છે. આ પ્રમાણે જપ કરનાર બ્રાહ્મણને પણ જ્ઞાની માનવું જોઈએ, તે સાયુજય પદનો અધિકારી બને છે. વિદ્વાનોએ જળમાં ઊભા રહીને ક્યારેય પણ ગાયત્રીના જપ ન કરવા જોઈએ. મહર્ષિઓ કહે છે કે એ અગ્નિમુખી કહેવાય છે. સંધ્યાકર્મ પૂરા કર્યા બાદ અગ્નિહોત્ર કરવો, હોમ બાદ સાવધાન બની પાંચ દેવની પૂજા કરવી રહી. એ પાંચ દેવો એટલે કે ભગવતી શિવા, શંકર, ગણેશ, સૂર્ય અને વિષ્ણુ. પુરુષ સૂક્ત, વ્યાહતિ, મૂલમંત્ર અથવા શ્રીયંતે આ મંત્રથી પૂજા કરવી. મંડળની વચ્ચે ભવાનીની પૂજા કરવી જોઈએ. ઈશાન ખૂણે માધવની, અગ્નિ ખૂણામાં ગિરિજાપતિ શંકરની, નેતૃત્વ ખૂણામાં ગણેશની અને વાયવ્ય ખૂણામાં સૂર્યની સ્થાપના થવી જોઈએ, અને સાથે સાથે સૌ દેવોની પૂજા થવી જોઈએ. 16 પ્રકારના ઉપચારોથી 16 મંત્રો બોલી પૂજાની વસ્તુઓ દેવતાઓને અર્પણ કરવી જોઈએ. સર્વપ્રથમ દેવીની પૂજા કરી એ પછી ક્રમશઃ અન્ય દેવોની પૂજા કરવી, કારણ કે દેવીની પૂજા કરવાથી ખૂબ જ ફળ પુણ્ય મળે છે. એમની પૂજાથી અન્ય ચઢે એવી કોઈ પૂજા નથી. ચોખાથી ભગવાન વિષ્ણુની, તુલસીથી ગણેશની, દુર્વાથી દુર્ગા માતાની અને કેતકીના ફૂલોથી ભગવાન શંકરની પૂજા ક્યારેય ન કરવી. માલતી, ચમેલી, કાંટા, શેરિયાનું ફૂલ, પનસનું ફૂલ, કેસુડા, બોરસલી, મોગરો, લોથર, કરેણ, સિંશિયા, અપરાજિતના ફૂલ, બપોરિયાનું ફૂલ, અગથિયા, મંદાર, સિંધુવાર, ખાખરાનું ફૂલ, દુર્વા, બીલીપત્ર, દર્ભની માંજર, શલકી, માધવી, મંદારનું ફૂલ, કેતકી, કચનાર, કંદમ, નાગકેસર, ચંપો, જુહી, ટગર વગેરેના ફૂલો ભગવતીને ખૂબ પ્રિય હોય છે. ગુગળનો ધૂપ અને તલના તેલનો દીવો પ્રગટાવો. આ પ્રમાણે દેવીની પૂજા કરીને મૂળ મંત્રનો જપ કરવો. એ પછી વિદ્વાનોએ પૂજા આટોપી વેદ ધ્યાન કરવું જોઈએ. નારદજી કહે, હે કરુણાનિધિ, આપ ગાયત્રીના શાંતિના પ્રયોગોનું વર્ણન કરો. ભગવાન નારાયણ કહે છે, હે નારદ, હું કામના સિદ્ધ માટે વિવિધ બાબતો કહું છું. બ્રાહ્મણે દુધાળી સમિધોથી 1000 ગાયત્રી જપ કરીને હવન કરવો. એ સમિધો ખીચડાની હોવી જોઈએ. તેનાથી ભૌતિક રોગ અને ગ્રહ શાંત થાય છે. અથવા સર્વભૌતિક રોગોની શાંતિ માટે બ્રાહ્મણે પીપળો, ઉમરો, પાકળ અને વડની સમિધોની હવન કરવો. જપ અને હોમ પછી હાથમાં સૂર્યનું તર્પણ કરવા જળ લેવું જોઈએ. આનાથી શાંતિ મળે છે. સાથળ સુધી પાણીમાં ઊભી રહીને જપ કરવાથી સર્વ રોગોમાંથી છુટકારો મળે છે. કંઠ સુધી ઊભા રહીને જપ કરવાથી પ્રાણાંતનો ભય દૂર થાય છે. સર્વ પ્રકારની શાંતિ માટે જળમાં ડૂબીને ગાયત્રીનો જપ કરવા સૂચવાયું છે. સોનું, ચાંદી, ત્રાંબુ અથવા માટી કે કોઈ દૂધવાળા લાકડાના પાત્રમાં રાખેલા પંચગવ્ય દ્વારા પ્રજ્વલિત અગ્નિમાં દૂધવાળા વૃક્ષની સમિધોથી 1000 ગાયત્રી મંત્ર બોલી હવન કરવો. પ્રત્યેક આહુતિ વખતે મંત્ર બોલવો અને પાત્રમાંના પંચગવ્યથી સમિધનો સ્પર્શ કરાવીને હવન કરવો. આ પ્રમાણે 1000 આહુતિ આપવી જોઈએ. હવન પછી 1000 ગાયત્રી મંત્ર બોલી પાત્રમાં રહેલા પંચગવ્યનું અભિમંત્રણ કર્યા પછી મંત્રનું સ્મરણ કરતાં કરતાં દર્ભ આગળ પંચગવ્યથી તે સ્થાનનું પોક્ષણ કરવું. ત્યાર પછી જ બલિ આપીને ઈષ્ટદેવનું ધ્યાન કરવું. આમ કરવાથી અભિચાર વડે પેદા થયેલી કૃત્યા અને પાપનો અંત આવે છે. જે આ પ્રમાણે કરે છે તેનાથી દેવતાઓ, ભૂત અને પિશાચ તેના વશમાં રહે છે. પૃથ્વી પર ચતુષ્કોણ મંડળ કરી તેની મધ્યમાં ગાયત્રી મંત્ર બોલી ત્રિશૂળ દાટી દેવું. આનાથી પિશાચોના આક્રમણથી માનવી બચી જાય છે. અથવા સર્વ શાંતિ માટે ઉપર કહેલા ક્રમમાં જ ગાયત્રીના 1000 મંત્રથી અભિમંત્રિત કરીને ત્રિશૂળ લાટવો. ત્યાં સોનું, ચાંદી, ત્રાંબુ અથવા માટીનો દિવ્ય કળશ સ્થાપવો. આ કળશ છિદ્ર વિનાનો હોવો જોઈએ અને તેના પર વસ્ત્ર વીંટાળવું જોઈએ.
રેતીની વેદી પર કળશ સ્થાપી દેવો જોઈએ. વેદપાઠી બ્રાહ્મણોએ એમાં જળ ભરવું. પછી શ્રેષ્ઠ બ્રાહ્મણો ચારે દિશાઓના તીર્થનું આહ્વાન કરે. એલચી, કપૂર, ચંદન, જાયફળ, માલતી, બિલીપત્ર, વિષ્ણુકાંતા, સહદેવી, ધાન, જવ, તલ, સરસવ તથા દુધાળા વૃક્ષ અથવા પીપળો, ઉમરો, પાકળ અથવા વડના કૂણા પાન તે કળશમાં પધરાવવા. તેમાં 27 દર્ભોથી ગૂંથેલો કૂચડો મૂકવો. આ પ્રમાણે બધી વિધિ થઈ ગયા પછી સ્નાન આદિ કરીને પવિત્ર થયેલા જીતેન્દ્રિય બુદ્ધિમાન બ્રાહ્મણ 1000 ગાયત્રી મંત્રથી તે કળશને અભિમંત્રિત કરે. વેદજ્ઞ બ્રાહ્મણો ચારે દિશાઓમાં બેસી સૂર્યાદી દેવતાઓના મંત્રનો પાઠ કરે, સાથે અભિમંત્રિત જળથી પોષણ કરે. તેનાથી અભિષેક કરતાં કરતાં તે જળ પીવડાવવું. આ પ્રમાણે વિધિ પૂર્ણ કરનાર મનુષ્ય ભૌતિક રોગો અને ઉપચારોથી મુક્ત થઈને અત્યંત સુખનો અનુભવ કરી શકે છે. આ અભિષેકના પ્રભાવથી મૃત્યુના મુખમાં ગયેલો માનવી પણ મુક્ત થઈ જાય છે. બ્રાહ્મણે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગાયત્રીના 100 જપ કરવા. તેનાથી તેના ભૌતિક રોગો અને અભિચારથી થયેલા મોટા ભયથી તેને મુક્તિ મળે છે. બ્રાહ્મણે ગળોના ટુકડા કરી તેને દૂધમાં ભીંજવીને અગ્નિને આહુતિ આપવી. આ હોમને મૃત્યુંજય હોમ પણ કહે છે. આ પ્રકારના હોમમાં દરેક પ્રકારની વ્યાધિઓનો નાશ કરવાની ક્ષમતા રહેલી છે. તાવમાંથી છુટકારો પામવા માટે આંબાના પાનને દૂધમાં ભીના કરીને હોમ કરવો. દૂધમાં પલાળેલી વજ એ એક વનસ્પતિ છે. તેનાથી હવન કરવાથી ક્ષય રોગ મટે છે. દૂધ, દહીં અને ઘીનો વળી હોમ કરવાથી ક્ષય રોગનો અંત આવે છે. ખીરનો હવન કરી ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી પ્રસાદ રૂપે પ્રાશન પણ ક્ષયરોગનો અંત આવે છે. શંખના વૃક્ષના ફૂલથી હવન કરવાથી કુષ્ઠરોગ મટે છે. અપમાર્ગના બીજથી હવન કરવાથી વાયના રોગમાં ફેર જણાય છે. દૂધવાળા વૃક્ષોની સમિધોથી હવન કરવાથી ઉન્માદનો અંત આવે છે. ઉમરાની સમિત હોમવાથી ગમે તેવો અસાધ્ય પ્રમેહનો રોગ મટે છે. મધ અને શેરડીના રસનો હવન કરવાથી પ્રમેહનો રોગ દૂર થાય છે. ત્રિમધુ, દૂધ, દહીં અને ઘીનો હોમ કરવાથી અથવા કપિલા ગાયનું ઘી હોમવાથી મસૂરિકા નામના પગનો રોગ મટે છે. ઉમરો, વડ અને પીપળાની સમિતો હોમવાથી ગાય, હાથી, ઘોડાના રોગ મટે છે. વીજળી પડવી, ધરતીકંપ અને અકસ્માત જેવી આફતોમાં જંગલી નેતરની સમિતનો 7 દિવસ સુધી હોમ કરવાથી દેશમાં શાંતિ સ્થપાય છે. જેને ભૂત, રોગ કે ઝેર વગેરેનો ઉપદ્રવ હોય એણે દર્ભને અટકીને ગાયત્રીના મંત્ર બોલે અને આ તકલીફોમાંથી છુટકારો મેળવે. ભૂતના ત્રાસમાંથી મુક્તિ માટે 100 વાર મંત્ર જપીને એની ભસ્મ ધારણ કરવી. આ કાર્ય માનવી જો પોતે ન કરી શકતો હોય તો બ્રાહ્મણને દક્ષિણા આપીને કરાવી શકે છે. ત્યાર પછી પુષ્ટિ, સ્ત્રી અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે બ્રાહ્મણે પુષ્પોની આહુતિ આપવી. લક્ષ્મીની ઈચ્છા કરનારે લાલ પુષ્પો અર્પણ કરવા, તેનાથી તેને લક્ષ્મી મળે છે. 1 સપ્તાહ સુધી લાલ કમળની 100 આહુતિ આપવાથી એને સોનું મળે છે. ગાયત્રી મંત્ર બોલી સૂર્યનું તર્પણ કરવાથી પાણીમાં છુપાયેલું સોનું મળે છે. માત્ર દૂધ પીને જ ગાયત્રી જપ કરનાર 1 સપ્તાહમાં મૃત્યુ પર વિજય મેળવી જાણે છે. મૌન ધારણ કરીને, ઉપવાસ કરીને 3 રાત્રિ સુધી જપ કરનારના યમપાશ છૂટે છે. આયુ, આરોગ્ય અને લક્ષ્મી ઈચ્છનારે 3 મહિના સુધી જપ કરવા જોઈએ. આયુ, આરોગ્ય, પુત્ર, સ્ત્રી અને યશની પ્રાપ્તિ કરવાવાળાએ 4 મહિના સુધી જપ કરવા. પુત્ર, આયુ, સ્ત્રી, આરોગ્ય, લક્ષ્મી અને વિદ્યાની કામનાવાળાએ 5 માસ સુધી રોજ 1000 જપ કરવાનું વિધાન છે. જેમ મનોરથ પૂરા થાય એમ એની સંખ્યામાં વધારો કરવો જોઈએ. નારદજીના પૂછવા પર ભગવાન નારાયણે પ્રજાપત્ય અને ચાંદ્રાયણ વ્રત અંગેની સમજણ આપી. ગાયત્રી મંત્ર અને પુરુષરણ પૂર્વે સાધકે પ્રજાપત્ય વ્રત કરવું જોઈએ. આ વ્રતમાં સાધકે દાઢી મૂછ મૂંડાવવું જોઈએ, નખ પણ કાપી નાખવા જોઈએ. એ પછી 1 દિવસ અને 1 રાત્રિ પવિત્રતા પર ધ્યાન આપવું, વાણી પર પણ સંયમ રાખવો, મંત્રો અને વ્યાહતીઓનો જપ કરવો, ગાયત્રીની 3 ઋચાઓ આદિમાં ઓમ લગાવીને જપ કરવો, શુદ્ધિ મંત્રોનું પઠન કરવું. શુદ્ધિ મંત્રો આપો હિષ્ટિ આ સુક્ત પવિત્રમ અને પાપ સંહારક છે, આથી એનું પઠન કરવું. ગાયત્રીના 10000 જપ કરવા. આચાર્યો, ઋષિઓ, છંદો અને દેવતાઓનું જળથી તર્પણ કરવું. આ દરમિયાન
દુષ્ટ ચાંડાળ પુત્રવધુ નારી ઋતિમતી સ્ત્રી સાથે વાતચીત ન કરવી, સંયમ રાખવું. ત્યારબાદ ચાંદ્રાયણ વ્રત અંગે એમણે કહ્યું કે કૃષ્ણ પક્ષમાં ભોજન ધીમે ધીમે ઓછું કરતાં કરતાં અમાસ આવતા ઉપવાસ રાખો, શુકલ પક્ષમાં વળી એક એક માસ ભોજન વધારવું. આમ આવી રીતે ચાંદ્રાયણ વ્રત કરવું. આ વ્રતમાં ત્રિકાળ સ્નાન જરૂરી છે. સાધકે પ્રાતઃકાળ સ્નાન કરી પોતાના દૈનિક કાર્ય પૂર્ણ કરી મધ્યાહને 4 ગ્રાસ જેટલું ભોજન લેવું, રાત્રે પણ 4 ગ્રાસ જ ભોજન કરવું. આ વ્રત શિશુ ચાંદ્રાયણ વ્રત છે. સંયમપૂર્વક મધ્યાહને 8 ગ્રાસ ભોજન લેવું એ યતિ ચાંદ્રાયણ વ્રત છે. વિધિ પ્રમાણે સંયમથી પૂર્ણ શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો 7 રાતમાં શરીરની અંદર રહેલ ત્વક, અસુખ, પીશિત, અસ્થિ, મેદ, મજ્જા વગેરે ધાતુઓને પવિત્ર કરી નાખે છે. આ દરેક ધાતુ 7-7 રાત્રિ દરમિયાન પવિત્ર બની જાય છે. બોલો માં ભગવતી ગાયત્રીની જય. તો મિત્રો, આ હતી માં ગાયત્રીની પૂજન વિધિ અને તેનું મહાત્મ્ય, જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં ગાયત્રી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.